હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું ખૂબ જ મહત્વ છે અને દિવાળીના તહેવારોમાં ખૂબ જ એક આનંદ સાથે પરિવાર જે આ તહેવારની ઉજવણી કરતો હોય છે. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાના હોય છે, અલગ અલગ જાતની મીઠાઈઓ બનાવતા હોય છે, ફરસાણ બનાવતા હોય છે અને અલગ અલગ જાતની વાનગીઓ બનાવીને અને તમામ પરિવાર હળી મળીને ખુશીથી રહે છે. પરંતુ નવસારીનો આ એક એવો મહોલ્લો છે જ્યાં છેલ્લા 50 વર્ષથી દિવાળીના સમયમાં 6 દિવસ સુધી રમત ગમતનું આયોજન સોસાયટીમાં થતું હોય છે. વાત છે નવસારી શહેરમાં આવેલ પીર મોલ્લાની. પીર મોલ્લા ખાતે છેલ્લા 50 વર્ષથી જે દિવાળીના સમયગાળામાં રમત ગમતનું જે આયોજન કરવામાં આવતું હોય છે તેમાં પણ ખાસ કરીને બાળપણમાં જે રમાતી કોથળાકૂદ, લીંબુ ચમચી, પટેટો રેસ, મીણબત્તી, સોય દોરો આવી અલગ અલગ જે રમતો છે તે રમાડવામાં આવે છે. ખાસ કરીને જે મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે હાલના સમયમાં જે મોબાઈલ ટેકનોલોજીના યુગમાં તમામ લોકો મોબાઈલની અંદર વ્યસ્ત છે, પરિવારને સમય આપી શકતા નથી, ત્યારે આવા સમયે દિવાળીના સમયગાળામાં 5 દિવસ સુધી રમત ગમતનું આયોજન કરવામાં આવે છે જેમાં 60 થી 70 વર્ષ અને નાના બાળકો અને વડીલો સૌ આ રમતમાં ભાગ લે છે અને એક પરિવાર સાથે મિલન વધે, સોસાયટીના આજુબાજુના પાડોશી સાથે મિલન વધે, એકતા વધે તેના આશ્રયથી છેલ્લા 50 વર્ષથી પીર સ્ટ્રીટ ખાતે જે આ રમત ગમતનું આયોજન દિવાળીના તહેવારોમાં કરવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે તેમનો ઉદ્દેશ. રાજુભાઈ, રાજુ રાજપૂત છે, હું નવસારીમાં અહીંયા રહું, પી મોલ્લામાં રહું છું. છેલ્લા 50 વર્ષ મારી ઉંમર 60 વર્ષની છે. છેલ્લા 50 વર્ષથી આ રમતોનું આયોજન કરવામાં આવે દિવાળીના સમયમાં, નાના છોકરાઓથી માંડીને વડીલો છે, બધા વૃદ્ધ અબીલ મહિલાઓ સૌ બધા ભાગ લઈ આમાં ને રમોત્સવને જરા પ્રોત્સાહન આપીએ, બાળકોનું મનોરંજન થાય, વડીલોનું મનોરંજન થાય, લોકોને આનંદ ઉત્સાહ મળે ને એ રીતે લોકો અહીંયા કરે. બધા આ બને, બધા લોકો ભેગા થાય, બોલવાનો એક સમૂહ બને, એક નવી રમતને બધાને પ્રોત્સાહન કરીએ કે ભાઈ આ રીતની નવી જૂની રમતો જે વર્ષો પહેલા રમતા હતા એ રમત હજુ બી આ મોલ્લામાં પુનરાવર્તન થઈને રમાય છે, લોકો જોયે છે ને મજા કરે છે, આનંદ લે છે. આ રમત 5 દિવસ સુધી ચાલે, દિવાળીના પર્વમાં 5 દિવસ સુધી ચલાવીએ છીએ.